हेलो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10 અને 12 ની અંદર એક્ટિવ પેસિવ નું આપણે રિવિઝન કરવાનું છે, એટલે કે એના આપણે નિયમ છે એ સમજશું. ધોરણ 10 અને ધોરણ 12 બંને માટે ઉપયોગી છે. આપણે ઓફલાઈન હતા ત્યારે પણ એક્ટિવ પેસિવ નું રિવિઝન કરેલું છે, પરંતુ અહીંયા આપણે રિવિઝન માં માત્ર રૂલ્સ સમજવાના છે. તમને ખ્યાલ છે એક્ટિવ માંથી વાક્યને પેસિવ બનાવવા માટે મુખ્ય ત્રણ ચેન્જીસ કરવાના થાય છે, જે નિયમ સ્વરૂપે બોર્ડ ઉપર લખેલા છે. તો એક્ટિવ અને પેસિવ માં તમને જે પહેલેથી પૂછવામાં આવે છે બે માર્ક્સ માં, એમાં ત્રણ વાક્ય આપેલા હોય છે, જેમાંથી છેલ્લા બે વાક્ય તમારે પેસિવ એક્ઝામ માં બનાવવાનું હોય છે. તો એના નિયમ છે આપણે શરૂ કરશું સમજવાનું. ત્રણ જે ફેરફાર કરવાના છે એમાં નંબર 1, નંબર 2 અને નંબર 3. નંબર 3 છે જે ક્રિયાપદ બદલાવવાનું છે, તમને ખ્યાલ છે બહુ મહત્વનું છે. એક વાર તમને આ સામાન્ય પેસિવ સાઇડ ના જો ક્રિયાપદ મૂકવાના છે, જે તે ક્રિયાપદ કાળ મુજબ એ તમને યાદ રહી જાય તો એક્ટિવ પેસિવ ન ભૂલાય. સૌ પ્રથમ પહેલા નિયમમાં આપણે કર્તા ક્રમમાં ફેરફાર કરવાના છે. તો સૌ પ્રથમ એમાં બે મુદ્દા લખેલા છે, એમાં લખ્યું છે કર્તા કર્મના સ્થાન અદલ બદલ કરો. તમને ખ્યાલ છે કર્તા કર્મમાં કર્તા વિભક્તિનું સ્થાન આગળ હોય, કર્મ વિભક્તિ પાછળ હોય. તો પેસિવ બનાવો ત્યારે કર્તા અને કર્મ સ્થાન એકબીજાને જગ્યાએ બદલાવાના છે, એટલે કે સ્થાન છે અદલ બદલ કરવાના છે. મતલબ કર્મ પાછળ એક હોય એને તમારે આગળ મૂકવાનું છે કર્તા જગ્યાએ, અને કર્તા વિભક્તિનું નામ સર્વનામ આગળ હોય એને તમારે પાછળ કર્મના સ્થાન મૂકવાનું છે. પહેલા પ્રકરણમાં કર્તા કર્મના સ્થાન એકબીજાને જગ્યાએ બદલાવાના છે. કર્તા વિભક્તિને તમે પાછળ મૂકો ત્યારે એની પહેલા તમારે વાય શબ્દ એડ કરવાનો છે. તો આપણે એક્ઝામ્પલ સ્વરૂપે વાક્ય લખેલું છે. એક્ટિવ વોઇસ નું વાક્ય છે રાજ રીડ્સ અ ન્યૂઝપેપર ડે. તો આમાં સૌથી પહેલા જે નામ આવ્યું છે કર્તા વિભક્તિ કરાશે એક્ટિવ વોઇસ માં, અને ક્રિયાપદ પછી જે સ્થાન છે અ ન્યૂઝપેપર આ છે કર. તો આપણે કર્તા કર્મ એકવાર વાક્યમાં મળી જાય, હવે પેસિવ બનાવો એટલે કર્તાને કર્મ અને કર્તા ની જગ્યાએ મૂકવાનું છે, કર્તા ની જગ્યાએ કર્મ ની જગ્યાએ. તો તમે જોઈ શકો છો અ ન્યૂઝપેપર ને આગળ લીધું છે, એટલે કે કર્મ પછી આગળ લીધું, રાજ કરતા વિભક્તિ છે એને આપણે પાછળ લાવી દઈશું. મતલબ કર્મ ને આગળ લ્યો કરતા સ્થાને, અને કરતા વિભક્તિ ને પાછળ લાવી દો કર્મ. કોઈ પણ વાક્ય ની અંદર કોઈ પણ પ્રકારમાં પેસિવ બનાવવા માટે કર્મ ને આગળ મૂકવાનું થશે, કરતા વિભક્તિ ને પાછળ લાવી દેવું થશે. કરતા વિભક્તિ પાછળ મૂકશો એની પહેલા તમારે બાય શબ્દ એડ કરવો પડશે, જેને કીવર્ડ છે એનો લાગશો, અને વચ્ચે જે ક્રિયાપદ ની પ્રક્રિયા છે એ આપણે છે. જો નામ આપેલ હોય વાક્યમાં એક્ટિવ વોઇસમાં તો તમારે પેસિવમાં નામ જ રાખવાનું છે, પરંતુ જો સર્વનામ આપ્યા હોય સાતમાંથી કોઈ પણ તો સર્વનામ તમારે બદલાવવું પડશે, કર્તા વિભક્તિને કર્મ વિભક્તિમાં તમારે ફેરવવું પડશે. તો સર્વનામ કેવી રીતે બદલાવશું, તો કે આઈ હોય તો તમારે મી મૂકવું પડશે, મતલબ એક્ઝામ્પલ જો અહીંયા આઈ લીધું હોય તો તમારે પાછળ મી લખવું પડશે, બાય શબ્દ પછી બાય ની. વી આઈ હોય તો તમારે અસ લખવું પડશે, અહીંયા વી આઈ હોય તમારે અસ મૂકવાનું. સર્વનામ સિવાય કોઈ પણ નામ આવે તો તમારે બદલાવવાનું નથી, વ્યક્તિ
નું નામ આપો તો એ ભલે કે પછી બીજું કોઈ નામ આવે તો પણ ભલે, માત્ર સર્વનામાયી હોય તમારે બીજ બદલાવવા છે. તો સૌ બે જે નિયમ ની અંદર કર્તા કર્મ બદલાવવાના છે અને સર્વનામ છે તમારે ચેન્જ કરવાનું છે. ત્યાર પછી તે મુખ્ય પેપર આવે છે જેમાં કાળની વાત આવશે, એવો જે પેપર છે ક્રિયાપદમાં પરિવાર, તેમાં કાળના નામ લખેલા નથી કારણ કે આપણે એની જરૂર નથી. સિમ્પલ સામેની વસ્તુ તમારે યાદ રાખવાની છે. એક્ટિવ વોઇસ છે ડાબી તરફ, વાક્યની અંદર તમને આ પ્રકારના ક્રિયાપદ આપેલા હશે અને પેસિવ બનાવો તો તમારે સામે લખેલા છે એ પ્રકારના શબ્દો તમારે મૂકવા પડશે. તો સૌ પ્રથમ જો તમને ક્રિયાપદનું વાક્યમાં વી હોય એટલે કે મૂળ રૂપ આપેલું હોય અથવા એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આપેલું હોય, મૂળ રૂપ અથવા એસ ઈએસ વાળું ક્રિયાપદ આપેલું હોય તો તમારે સાદો વર્ગમાં થશે એવું યાદ રાખવાની જરૂર નથી. માત્ર આ બે માંથી કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય તો તમે પેસિવ બનાવો તો તમારે પેલા એની સાથે ઉપર પાસે ખાસ તો એક્ઝામ્પલ આપેલું છે એટલે આપણે ખ્યાલ આવી જશે. પેલું એક્ઝામ્પલ છે અહીં લાવવું પડશે. જો એસ એસ વાળું ક્રિયાપદ છે રીક્ષ, એનો મતલબ પેલો કાર્ડ છે કાર્ડની જરૂર છે તો તમારે એની સાથે ઉપર યાદ રાખવાનું થશે. તો એની સાથે ત્રણ માંથી કોઈ પણ એક ક્રિયાપદ ઉપર થશે એ તમે આગળ જે કર્મ લઈ કોઈ બીજ પર એના આધારે તમારે શું માનતા છે. જેમ કે બીજ પર છે એક વચન બીજ આવશે, બહુ વચન હોય બહાર આવે અને એમનો ઉપયોગ માત્ર બહુ આઈ શકે ત્યાં સુધી ઓછો થશે, વધારે પણ બીજ આવે છે પરંતુ એની સાર સિવાયના ક્રિયાઓ તમારે મૂકવાના નહીં. ત્યારબાદ તમારે ભૂતપૂર્વ એટલે જેવું ક્રિયાપદ લઈ હોય વી વન કે સી એસ એનું તમારે કરવું પડશે કમ્પલસરી. વી છે વી છે એટલે બધામાં ભૂતપૂર્વ આવશે તમે જાણો છો. ત્યારબાદ બીજો કાર્ડ છે જો તમને ભૂતકાળનું વાક્ય માહિતી હોય ઈડી વાળું ઈડી વગરનું તો તમારે પેસિવ બનાવો ત્યારે તમારે વોઝ વેર માંથી મૂકવાનું છે. ત્યારબાદ જે બી ટુ આપે છે એનું તમારે બી છે વોઝ વેર મૂકવાનું છે. પહેલા કાર્ડમાં તમે એની સાથે મૂકતા આવું ક્રિયાપદ આપેલું હોય તો એની સાથે મૂકવાનું, આવું ક્રિયાપદ મતલબ ભૂતકાળનું ક્રિયાપદ આપેલું હોય તો તમારે વોઝ વેર મૂકવાનું છે. વોઝ વેર માંથી એક વચન હોય તો વોઝ બહુ વચન હોય ખાસ ધ્યાન રાખજો. તમે આગળ જે કર્મ મૂક્યું છે એના આધારે જ ક્રિયાપદ મૂકવાતા છે, આને આધારે નહીં મૂકવાતા. કારણ કે વાક્ય મને નામ આપેલું છે તો પાછું આવી જશે, કર્મ આગળ આવશે તો કર્મને આધારે તમારે અહીંયા જેટલા ક્રિયાપદ આવ્યા છે ઓપ્શનમાં એ બધા કર્મના આધારે મૂકવાતા છે. ત્યારબાદ ત્રીજો કાર્ડ છે સાદું ભવિષ્યકાળ, સેલવે માંથી એક ક્રિયાપદ હશે સાથે વીમન મૂળ હોય પેસિવ બનાવો એટલે કમ્પલસરી તમારે વેનો ઉપયોગ કરવાનો છે. મતલબ સેલ આઈ કોડ તો સેલ જે વેનો છે, વી આઈ કોડ તો વી એમ કોડ છે, કમ્પલસરી વે ફરજિયાત આવશે. ચલો ત્યારબાદ હવે તમારે શબ્દ યાદ રાખવાનો છે વેન પછી બી, જ્યાં વેન મૂકો ત્યાં બાજુમાં બી લખી નાખવાનો છે અને પછી જે ક્રિયાપદ આપે છે બી વન તેનો તમારે બે જે મતલબ ત્રણ ત્રણ શબ્દો ફરજિયાત છે વેન સાથે બી મૂકવાનું સાથે બી જે અહીંયા ત્રણ સાદા કાર્ડમાં આપ્યું છે જે વધારે તમને પૂછાય છે. ત્યારબાદ બે ચાલુ કાર્ડમાં આપ્યું છે એની સાથે કોઈ સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આપેલ હશે ચાલુ વર્તમાન કાળ થાય. પેસિવ બનાવવા માટે એની સાથે માંથી મૂકવાનું છે ડાયરેક્ટ ઇન્ડિરેક્ટમાં કાર્ડ બદલાવવાનું રહેશે. એક્ટિવ પેસિવમાં કાર્ડ એમ જ રાખવાનું હોય છે. એની સાથે હોય તો એની સાથે માંથી જ અંદર અંદર જે આવતો હોય મૂકવાનું, અંદર અંદર ચેન્જ તમારે કરવું પડશે. જેમ કે એમ આઈ હોય તો ક્યારેક મિસ થાય, એમ આઈ હોય તો ક્યારેક આ થાય, ઈઝ આઈ હોય તો ક્યારેક એમ થાય, ક્યારેક ઈઝ મિસ થાય, ક્યારેક આર થાય, આર આઈ હોય તો ક્યારેક એમ થાય, ક્યારેક આર મિસ થાય, ક્યારેક આર નો આર પણ એની સાથે સિવાય ના ક્રિયા પણ ઉત્પન્ન નહીં થાય. ત્યારબાદ તમારે શબ્દ ઉમેરવાનો છે બી ડો. જો આઈએનજી વાળું ક્રિયાપદ વાક્યમાં દેખાય એક્ટિવ વોઇસમાં તો તમારે શબ્દ ઉમેરવાનો બી ડો, એની સાથે બી ચાલુ કાઢવાનું બી ડો. પછી જે આઈએનજી વાળું ક્રિયાપદ હોય એમ તમારે ભૂતપૂર્વ નિયમ કરવા પડશે. ત્યારબાદ એની જે ચાલુ ભૂતકાળ વોઝ વેર અને આઈએનજી આવું આવેલ હશે. પેસિવ બનાવવા માટે વોઝ વેર માંથી મૂકવાનું રહેશે, કાળ બદલાવવા નહીં થાય. મતલબ વોઝ હોય તો ક્યારેક વોઝ ક્યારેક વેર થશે, વેર હોય તો ક્યારેક વોઝ થાય ક્યારેક વેર એમ ન હશે. ત્યારબાદ તમારે પાછું આઈએનજી તમને વાક્યમાં આપેલ હશે બીમ શબ્દ એડ કરવાનો છે અને પછી આઈએનજી તમારે બીજ એડ કરવાનું. મતલબ ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળમાં સેમ પ્રોસિજર છે, માત્ર ક્રિયાપદ તમારે બદલાવવા પડશે એની સાથે અને વસ્તુ. ત્યારબાદ પૂર્ણ ત્રણ કાળ છે
पूर्ण वर्णमाला का हेवेस साथे में की आप लिखी है एसयू बनाओ के हेवेस मार्किंग पॉइंट से एक वचन में एस और वचन में आप मंडो में एंड इस पर पर से मतलब यस आंसर तो बहुवचन मत इस पर पर तुम्हारे ये बुक ऊपर ना क्या बात हो सकता है तुम्हारे कौन से बी नो ए के बारे में हेवेस मार्किंग साथे में और पछि बी थी तुम्हारे नंबर पर हो से कारण के बी थी आप लोग को पूर्ण ત્યારબાદ પૂર્ણ ભૂતકાળ જેમાં એક જ ક્રિયાપદ છે એ સાથે બી થી આપેલ હશે એસી બનાવવા માટે હેડ એમ નંબર આપવાનો છે હેડ પછી બી સંગ્રહ એડ કરવાનો અને બી થી પણ એમ નંબર આપવાનો મતલબ તમારે એસી માં બી ગેક્સ એડ કરવાનો છે હેડ અને બી થી તમને આપેલ હશે પૂર્ણ ભવિષ્યકાળ સેલ બી સાથે એમ સાથે બી થી ત્રણ ક્રિયાપદ આપેલ હોય એમાં મુખ્ય ક્રિયાપદ બી થી છે અને બી તો બી ના ક્રિયાપદ છે એસી બનાવવા માટે આપણે ઉપર સંખ્યા કમ્પાસ અને વી નો ઉપયોગ કરશું સેલ ની જગ્યાએ આપણે કરશું વી નો વી ને રાખશું એ ઉપર એમ રાખશું એ વાય ઉપર પાછું બી હેડ કરશું અને પછી વી થી એમ રાખશું મતલબ તમારે આ કારણ ચાર શબ્દો ઉપર થશે વી હેવ બી અને ઉત્પન્ન ચાર ચાર શબ્દો કમ્પાસ છે અને છેલ્લે મોડેલ નું વાક્ય હોય કેન ગુડ મે માય સુડ ગુડ મસ્ટ આ સાત ક્રિયાપદ છે જે મોડેલ ઓક્સિલરીને સાથે છે સાથે બી વન હશે એસી બનાવો એટલે તમારે જે બી આપણે આપેલ હોય મોડેલ બી આપણ કેન ગુડ મે માય સુડ ગુડ મસ્ટ એમ નંબર આપવાનું છે મતલબ એક્ટિવ વર્સમાં ગુડ હોય તો એસી માં ગુડ એક્ટિવ વર્સમાં મે હોય એસી માં મે સુડ હોય તો સુડ મોડેલ ક્રિયાપદ પછી બી શબ્દ એડ કરવાનો છે મીન્સ જેમાં બી સાથે બી એવી રીતે કેન ગુડ મોડેલ ક્રિયાપદ સાથે પણ બી અને પછી બી વન તમારે બી છે એટલે બે જગ્યાએ તમારે બી ઉમેરવા કે બી સાથે અને મોડેલ ક્રિયાપદમાં બે જગ્યાએ તમારે બી લખવાનું છે બંને ચાલુ ક્રમમાં આઈએનજી દેખાઈ જાય અને તમારે ત્રણ જગ્યાએ બી લખવાનું છે હેડ સાથે બી હેડ સાથે બી અને સેલ બી હેવ એટલે હેવ વાળા ત્યાં બી એટલે કે હેવ એસ ને હેડ દેખાય ત્યારે તમારે બી લખવાનું પહેલા બે કારણમાં બી 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 એવા એક પણ શબ્દ નહીં એટલે કે બબે શબ્દો થશે એનિસાર બી થી પોસ્ટ પછી માત્ર ત્રણ શબ્દો અને પૂર્ણ ભવિષ્યકાળ જે રાખે છે એમાં તમારે ચાર શબ્દો મૂકવાના થશે તો આવી રીતે આ જે કોષ્ટક છે તમે લખેલું હશે બુકની અંદર છતાંય તમારે પ્રેક્ટિસ કરવી હોય તો પાછું એક દેવા લખવું જેથી કરી યાદ રહી જાય અને ખાસ યાદ રાખી લેવું જેથી એક્ટિવ પેસિવના માર્ક્સ છે જો કાઈ નહીં લે માર્કનો ટોપિક છે ગ્રામરમાં આપણને ખ્યાલ છે કે 25-30 માર્કનું ગ્રામર પૂછાતું હોય તો બબે ત્રણ ત્રણ માર્ક ભેગા થઈ ગયા તો આપણે ગ્રામરના માર્ક સ્કોર કરવાના હોય છે તો ખાસ આ જે નિયમ છે એકવાર ખાસ જોઈ લેવા વિડીયો લેક્ચર દ્વારા અને ખાસ બાકી